माननीय विद्यार्थी मित्रों, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण 6 विषय विज्ञान। बाल मित्रों, आपणे पाठ 10 માં પેજ નંબર 95-97 ભણ્યા। હવે આજે આપણે પાઠ નંબર 10 ગતિ અને અંતરનું માપન, તેમાં પેજ નંબર 97 ઉપર કેટલાક માપન વિશે આપણે ભણીશું। બાળ મિત્રો, જોઈએ કે માપન કરવાનું છે। કોઈ બેન્ચનું માપન હોય, વર્ગખંડનું માપન હોય, કોઈ પણ આપણી આપણા કપડા લેવા માટે પણ સાઈઝ જોઈએ કે નહીં, હા, એમ દરેક વસ્તુની લંબાઈ જાણવી જરૂરી છે। તો જુઓ બાળ મિત્રો, શું કીધું છે કે તમારા વર્ગની લંબાઈને પહોળાઈ માપો। શું કરવાનું છે? વર્ગની લંબાઈને પહોળાઈ માપવાનું છે। તમને એવું લાગ્યું કે કેટલો ભાગ માપવાનો બાકી રહી ગયો હોય કે જે તમારા પગલાની લંબાઈથી નાનો હોય, ક્યારે કેવું થશે, તમે વર્ગ છે એક પગના, આ જે પગનો પંજો છે તેનાથી માપો તો કેટલા બધા પંજા થાય, અને પછી છેલ્લે પગ કરતા નાનો માપ બાકી રહી ગયું હોય, તો પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવાનો છે। શું કરવાનો છે? દોરીનો ઉપયોગ કરવાનો છે। તમારા પરિણામોની નોંધ કોષ્ટક 10.1 માં કરવાની છે। હવે બાળ મિત્રો, કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં કોઈ પણ ત્રણ વિદ્યાર્થીએ આ આપણો વર્ગખંડ છે, આ વર્ગખંડને માપવાનો છે, પણ સેના વડે? હા, પગના પંજા વડે। તો પહેલો વિદ્યાર્થી માપે છે લંબાઈ, તો લંબાઈ થઈ છે 25 ડગલા। તો બીજો વિદ્યાર્થી માપે છે તો એને 26 ડગલા થાય છે। ત્રીજો માપે છે તો તેને 27 ડગલા થાય છે। શા માટે? કારણ કે ત્રણેય વિદ્યાર્થીઓના પગના પંજા સરખા નથી, સેમ ટુ સેમ પહોળાઈ, પહોળાઈ માપે છે પગના પંજા વડે, તો પણ ત્રણેયના માપ અલગ અલગ થાય છે, એટલે લંબાઈ માપવા માટે ચોક્કસ માપ ગણી શકાય નહીં। પ્રવૃત્તિ નંબર 2, કે સમૂહમાં કાર્ય કરો, તમારામાંથી પ્રત્યેક તમારી વેદનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો। આપણો આ ટેબલ છે, ટેબલને માપવાનું છે, પણ સેના વડે માપવાનું છે? વેગ વડે। અંગૂઠો, ત્યાં છેલ્લી આંગળી, એટલે કે આ વચ્ચેની જે મોટી આંગળી, વચ્ચેનું માપ શું કહેવામાં આવે છે? વેગ, તેના વડે માપવાનું છે। તો આમાં પણ સેમ ટુ સેમ જે વર્ગખંડની લંબાઈ માપવામાં પ્રોબ્લેમ થયો છે, તેમાં પણ આ ટેબલની લંબાઈ માપવા માટે પ્રોબ્લેમ થાય છે। આવી રીતે જો 10.2 કોષ્ટક આપેલું છે, ટેબલની પહોળાઈ માપવી, પહોળાઈ કોણે માપી તેનું નામ લખવાનું છે, અને વેતોની સંખ્યા, ધારો કે પેલા વિદ્યાર્થીએ માપ્યું, તો ટેબલની લંબાઈ એટલે કે પહોળાઈ માપવાની છે, તો પહોળાઈ થઈ છે 4 વેત, બીજાએ માપી તો તેને 4.5, ત્રીજાએ માપી તો તેને 5માં થોડુંક ઓછું, એ રીતે થાય છે, તો એ સરખું માપ મળતું નથી। આપણે જોઈએ છે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી, અજ્ઞાત જથ્થાને એકમ કહે છે। કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે, એક ભાગ સંખ્યા છે, જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે। ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગના રૂમની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય, તો 12 એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે, જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો। હવે કોષ્ટક 10.1 તથા 10.2 માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરવાનો રહેશે। શું થાય છે? હા, કે પગના પંજાની લંબાઈ વધારે હોય એને ઓછું માપ થશે, એટલે કે ઓછા પંજાની સંખ્યા આવશે, જ્યારે જેનું નાનું માપ હોય એને વધારે પંજાનો પંજાની સંખ્યા આવશે કે નહીં, હા, એ રીતે હાથ નાનો હોય એનું વેટ પણ નાનું થાય, હાથ મોટો એટલે વેટ પણ મોટું થશે, થશે કે નહીં, આ રીતે કોઈ પણ ચોક્કસ માપ મેળવી શકાતું નથી। ખ્યાલ આવ્યો? કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેત અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે। આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન છે। હવે એકમોમાં એકમ, આના માટે શું થયું? માપનના એકમ। હવે જો પેજ નંબર 9 પર, બાળ મિત્રો પેજ નંબર
નવાણું. તો આપણે આગળ 95 96 97 ભણ્યા, હવે 97 પર 98, ત્યારબાદ 99. ખ્યાલ આવ્યો? તો માપનના પ્રમાણિત એકમો. પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. સેનાથી માપન થતું હતું? પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. હવે જુઓ બાળકો, બધાયના પગની લંબાઈ સરખી હોય ન હોય, આંગળીની જાડાઈ સરખી હોય ન હોય, તેમજ કોઈ પણ અંગનું માપ એક સરખું ન હોઈ શકે. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે. કર્યો તો હા, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ, કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. ઇજિપ્તના લોકો સેલો ઉપયોગ કરતા હતા ક્યુબિટ. તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિભિન્ન એટલે કે વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. એકમ સ્વરૂપે શેનો ઉપયોગ કરતા હતા? ફૂટ. આપણે પણ કરીએ છીએ 3 ફૂટ 4 ફૂટ એ રીતે. અલગ અલગ વિસ્તારમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. હવે જુઓ, તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં શું થાય છે? મૂંઝવણ થાય છે. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એક માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહે છે. ખાલી જગ્યામાં પૂછાય કે લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો શું આવે? મીટર. ખ્યાલ આવ્યો? જોઈએ, અમે લખ્યું છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. આકૃતિ 10.6 મીટર પટ્ટી બતાવવામાં આવી છે. જો નીચે આપેલી છે મીટર પટ્ટી, તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેમીની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. બધા પાસે કંપાસ બોક્સ છે. કંપાસ બોક્સમાં સ્કેલ આવે છે. કેટલા સેમીની હોય છે? 15 સેમીની. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેને સેન્ટીમીટર કહે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય, જેને મિલીમીટર કહે છે. જુઓ બાળકો, અહીંયા મેં લખેલું છે બોર્ડ પર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટરના કેટલા ભાગ કર્યા? 100 ભાગ, એટલે કે 100 સેન્ટીમીટર. અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. ખાસ યાદ રાખજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર. હવે તેને ટૂંકમાં લખો, એમ, એમ એટલે મીટર. 1 મીટર બરાબર 100 સીએમ, સીએમ એટલે સેન્ટીમીટર. 1 સીએમ એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તેથી 1 મીટર બરાબર 1000 મિલીમીટર. તો લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો બાળ મિત્રો, તમે પણ નોંધ કરી લેજો. હવે જોઈએ લંબાઈનું સાચું માપન.
આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ। લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ। દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે। જ્યારે કપડાના વેપારીઓ મીટરપટ્ટીનો ઉપયોગ કરે છે। કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ। તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી। આવા માપોને માપવા માટે માપનપટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ જે દરજી પાસે હોય તે વધુ સુવિધાજનક છે। નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેમીની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે। આકૃતિ 10/7 દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખવાની છે। જો આકૃતિમાં આપેલ છે એ પ્રમાણે નંબર 2 કેટલી ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોય શકે। આપણે પણ એવું બને છે, ખૂણા શું થઈ ગયા હોય, ખરી ગયા હોય, તો કેવી રીતે માપન કરવું જુઓ। તો તમે આવી ફૂટપટ્ટીનો શૂન્યાંક જોઈ શકતા નથી। આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળવાનું છે। ક્યાંથી માપવાનું એ હવે આવશે। જોજો, તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1 સેન્ટીમીટર 1 લખેલું હોય એ ઉપયોગમાં લઈ શકો છો। ત્યારે તમે બીજા છેડેના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરી દેવાનું છે। શું કરવાનું? એક બાદ કરી દેવાનું, જેટલો આપણને અંક આવ્યો એમાંથી એક બાદ કરી દેવાનું। ક્યારે? 1 સેમીથી માપ લીધું હોય ત્યારે। અવલોકન બાદ યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો। ઉદાહરણ તરીકે આકૃતિ 10/8b જુઓ, એક છેડાનું અવલોકન 1 સેન્ટીમીટર છે, છે હા, આથી વસ્તુની લંબાઈ 14.3 થઈ છે, તો એમાંથી 1 સેન્ટીમીટર બાદ કરી દેવાનો એટલે કેટલું થાય? 13.3। ક્યારે? જ્યારે માપન 1 થી ચાલુ કર્યું હોય। 1 થી ક્યારે ચાલુ કરવાનું? ખૂણો ખરી ગયો હોય એટલે કે 0 દેખાતો ન હોય ત્યારે। આ રીતે સ્કેલનું માપન કરી શકાય છે। માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે। શું કહેવા માંગે છે? હું અહીંયા ઉભી છું, બાજુ બીજી વ્યક્તિ અહીંયા છે, ત્રીજી વ્યક્તિ અહીંયા છે, વચ્ચે વસ્તુ પડી છે, છે તો અહીંયાથી જોવે છે ને આ સાઈડનો સીધો ભાગ દેખાય છે, મને આ બાજુનો ભાગ દેખાય છે, તો ઉભા રહેવામાં અથવા તો સાઈડમાંથી જોવામાં પણ યોગ્ય નિરીક્ષણ થતું નથી। જો આકૃતિ આપેલી છે, છે આકૃતિ 10.9 દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ। સ્થિતિ બી આંખની સાચી રીત છે। ધ્યાન રાખો, બી પરથી જોવાથી અવલોકન 7.5 cm છે, એટલે સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે। જુઓ, ત્રણે મિત્રો છે એ નિરીક્ષણ કરે છે હા, ત્રણે બાજુ બાજુમાં ઉભા છે પણ સાઈડમાંથી નિરીક્ષણ ક્યારેક ખોટું પણ પડે છે। પ્રવૃત્તિ નંબર 3, તમારા સહપાઠીની લંબાઈ પહેલા વેતને પછી માપપટ્ટી દ્વારા માપવાની છે। સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઉભા રહેવાનું, તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવવાનું છે। હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેત દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા। શું કરવાનું છે? લંબાઈ પેલા વેત કેટલા વેત થયા એ પ્રમાણે માપવાનું છે, પછી માપપટ્ટી દ્વારા માપવાનું છે, પછી સરખામણી કરવાની રહેશે। અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતે લંબાઈ માપવાનું કહો। બધા તારણ કોષ્ટક 10.3 લખવાના છે। આ પેજ નંબર 101 છે બાળ મિત્રો, ખાસ યાદ રાખજો। પેજ નંબર 99 101 ઉપર આપણે ભણીએ છીએ હા। આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેદ દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો। અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો। બધા તારું કોષ્ટકમાં લખવાના છે। જુઓ, કોણે ઊંચાઈ માપી એનું નામ લખવાનું છે। વેદમાં માપી તો 10 વેદ થયા, 9 થાય, 11 થાય એ લખવાનું છે, અને સેન્ટીમીટર એટલે સ્કેલમાં માપીએ તો કેટલી લંબાઈ આવે છે એ લખવાનું છે। ખાસ ઘરે બેઠા પ્રવૃત્તિ કરી શકો છો બાળ મિત્રો, તો જરૂર કરજો। વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો। કોલમ 2 માં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેતની લંબાઈ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે। હવે કોલમ 3 ના પરિણામોને જુઓ, જેમાં બધા માપ યોગ્ય માપન માત્રા દ્વારા લેવામાં આવ્યા છે।
आ परिणाम एक बीजाना माप थी अत्यंत नजीक छे, सरखा नहीं हो पर नजीक छे, परंतु शुं तेओ संपूर्ण समान छे? ना। जो ना तो तमारा विचारथी शा माटे तफावत देखाय छे? कारण के कोईना वेतनुं माप सरखुं न होय। आखरे बधा एक ज स्केलनो उपयोग करी रह्या छो, भिन्न भिन्न वेतनो उपयोग तो नथी करी रह्या। आ माप लेवानी नानी नानी त्रुटिओ द्वारा होय शके छे। मापनी आवी केटलीक त्रुटिओ विशे जानकारी तथा व्यवहारमां लावाना महत्वना विषय उपरना धोरणमां अभ्यास करवानो रहेशे। तो बाळ मित्रो, आपणे आजे पेज नंबर 100 ઉપર ભણ્યા કે લંબાઈનો SI એકમ મીટર છે। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર। આ એકમ યાદ રાખવા જરૂર છે। પહેલાના સમયમાં લંબાઈ માપવા માટેના કોઈ સાધન નહોતા, તેમજ ગતિ, ગતિ એટલે કે એક સ્થાનથી બીજી જગ્યાએ જવા માટે આપણે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જે સાધનોની પ્રમાણ જે ચાલે છે, સ્થિતિમાં જે ફેરફાર થાય છે, તે પણ હતા નહીં। ત્યારબાદ સમય જતા વાહન વ્યવહારના કેટલા બધા સાધનો આવ્યા છે અને માપન માટે પણ કેટલા બધા સાધનો ઉપલબ્ધ છે તેના વિશે આપણે ભણ્યા। તો બાળમિત્રો, હું આશા રાખું છું તમે પણ આ અહીંયા સુધી આ પાઠ સારી રીતે ભણ્યા હશો, તેમજ આ તમામ મુદ્દા તમારી બુકમાં નોંધ કરી લેજો। આગળના પાઠનો અભ્યાસ એટલે કે આકૃતિ 10.6 થી આપણે આગળના પ્રિયમાં ભણીશું। થેન્ક યુ। અસ્તુ, જય મહારાજ।